તો આજે આપણે ખાસ કરશું જીઆરડી એટલે એનો અર્થ એવો હતો કે જે હોજરીની અંદર જે એસિડિક જે આપણે ખોરાકના તત્વો અને જે એસિડિક જે જ્યુસ હોય એ અન્નળીમાં થાય, મોઢામાં આવે અથવા શ્વાસનળીમાં જાય એને જીઆરડી કહેવામાં આવે. તો એ યુઝલી બે ટાઈપના હોય, એક ઇરોઝિવ એટલે અલ્સર જે અન્નળીમાં આખી અન્નળી અળી થઈ જાય અને છોલાઈ ગયેલી હોય, અને નોન ઇરોઝિવ એની અંદર અન્નળી એકદમ નોર્મલ હોય. હવે ઇરોઝિવ અલ્સર જે જીઆરડી છે એ વધારે તકલીફ વાળો છે, મોસ્ટલી તો નોન ઇરોઝિવ જ હોય. થવાના મુખ્ય કારણોમાં એક તો ઓબેસિટી છે, જે વજન વધારે એટલું છે, પછી આપણે જે બહારના ડ્રિંક્સ બ્રિંક્સ બધા લેતા હોય એડિટેડ ડ્રિંક્સ ને એ છે, પછી તેલ મરચું ને વધારે ખાવાનું છે, સ્પાઇસી ફૂડ ને એ રીતે, આલ્કોહોલથી બી થાય, ચા વધારે પીતા કેફિનથી બી થાય, અમુક દવા જે આપણે લેવી પડે, ધારો કે કોઈ હૃદયવાળા દર્દી હોય તે એસ્પિરિન લાંબા ટાઈમ લેતો હોય એને બી થવાની શક્યતા વધારે રહેશે. આના મેઇન સિમ્ટમમાં એક તો હાર્ટ બર્ન છે એટલે છાતીના હૃદયની આજુબાજુ બળતરા થાય, મોઢાની અંદર જઠર જ્યુસનો પાણી આવી જાય, સલાઇવેશન વધું થાય એટલે મોળ આવે, આપણે ગુજરાતીમાં કંઈક મોળ આવે છે, છેલ્લે વોમિટિંગ બી થઈ જાય, અને ઘણી વખત એ જે જ્યુસ છે એ કદાચ શ્વાસપેટીને ટચ થાય તો એ સિવિયર કફિંગ થાય, શ્વાસની બી તકલીફ પડે, અને ઘણી વખત એસ્પિક છે એટલે શ્વાસ રૂંધાઈ બી જાય એવું બી બની શકે. એટલે નોર્મલ હાર્ટબર્નથી તે શ્વાસની તકલીફ સુધીના આ બધા ઓલા સિમ્ટમો છે. વોમિટિંગ ને જે નોશિયા એ બધું કોમન વસ્તુ છે. થવાના મૂળ કારણ તો જે આપણે વાત કરીએ આપણા એરિયામાં સ્પાઇસી ફૂડ અને જે બહારનો જે ફાસ્ટ ફૂડ ને એવું છે એ જ મેઇન વસ્તુ છે. પ્રેગ્નન્સીમાં બી આનો દર એકદમ વધારે જ છે, એટલે પ્રેગ્નન્સીવાળા બી આનો નોટિસ કરીને એને પ્રમાણમાં ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તો ઘણી વખત એવું તો બહુ જેને તકલીફ રહેતી હોય એને હેડ એન્ડનો જે પોટ હોય એ સહેજ ઊંચો રાખવો પડે, ડાબી બાજુ પડકાભર્યું હોય, ઘણાને સિવિયર તકલીફ હોય તો પછી ચેરમાં બી સ્લીપિંગ કરે તો બી આ તકલીફ ઓછી થાય. હવે આમાં વધારે કોમ્પ્લિકેશનમાં એવું જેને હીરો જેવું ગેસ્ટ એટલે જીઆરડી હોય એમાં અલ્સરેશનમાંથી ઘણી વખત બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે, લાંબો ટાઈમ ઓલું રહે તો ઘણી વખત એ ટૂંકમાં કાર્સિનોજન જન્મમાં બી ફેરવાય તો સીએ લોઅર ઇસોફેગસ બી થવાની શક્યતા રહે. એટલે ટૂંકમાં એકદમ એ બધી વસ્તુ થાય પછી તમે ટ્રીટમેન્ટ લો, એને કરતાં પહેલાંથી જ આપણે ખ્યાલ આવે કે આપણને તકલીફ છે તો પહેલાંથી જ તે આપણે ધ્યાન રાખીએ તો આવા મેજર કોમ્પ્લિકેશનમાંથી બચી શકાય.